નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? નીલ માધવ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં વિષય ગુજરાતી ભણીશું. તેમાં છે પાઠ્યપુસ્તકમાં પાઠ 2. અગાઉના વિડીયોમાં આપણે કૂકડીની વાર્તા સાંભળી. હવે એને વિશે તમારે વાતચીત કરવાની છે. મરઘીએ શું કર્યું એ તમને સૌથી વધુ ગમ્યું? તો કે મરઘીએ વારંવાર વંડી ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો અને એને સફળતા મળી એ આપણને ગમ્યું. તમને શું લાગે છે? તેને તે ઉકસે? તો વાતચીત કરો, તેને તે ઉકસે શું લાગે છે? આની ચર્ચા તમારે કરવાની છે. આ વાર્તામાં તમને ક્યારે મજા આવી, ક્યારે ક્યારે ઉદાસ થવાયું? તો કે આ વાર્તામાં જ્યારે કૂકડી વંડી ઉપર ચડી ત્યારે આપણને મજા આવી, અને વારંવાર પ્રયત્ન કરતી તો એને જ્યારે નિષ્ફળ થતી ત્યારે આપણને ઉદાસ થવાતો. કૂકડો અને કૂકડી. કૂકડો અને કૂકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખી શકો? કૂકડો અને કૂકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખી શકો એની વાતચીત કરવાની છે. કૂકડાને માથે કલકી હોય એ રીતે પણ તમે ઓળખી શકો. તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું છોડી દો કે કરો કેમ? દોડવામાં તમને નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી છોડી દેવાય નહીં. પ્રયત્ન કરતા રહેવું જોઈએ, ક્યારેક સફળતા પણ મળે. એવા ક્યાં ક્યાં કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય? એવા કામ છે જે આપણા કરવા હોય પણ ઘરેથી કરવાની ના પાડે તો ત્યારે આપણને કેવું થાય? દુઃખ લાગે, ઉદાસ થવાય. તમારે કશુંક ન શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો? જ્યારે તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો? મિત્રોની લ્યો, શિક્ષકની લ્યો, કંઈક નવું શીખવું હોય કે મમ્મીની લ્યો, તો તમે કોની મદદ લ્યો છો એની વાત કરવાની. કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય? વારંવાર આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ તો કોઈ કામ આપણે જાતે શીખી શકીએ. એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા છો? એવું કોઈ કામ ખરું કે જે તમારી જાતે તમે શીખ્યા છો? આ વાર્તામાં પછી શું થયું હશે? શું કૂકડીને રંગીન પીછા મળ્યા હશે? આ વાર્તામાં પછી શું થયું હશે? શું કૂકડીને રંગીન પીછા મળ્યા હશે? આપણે વાર્તા વાંચી બાળ મિત્રો. વિધાન જોડકા છોડો. અહીંયા પાત્રનું નામ છે, એની સામે છે વિધાન. કાગડો, તો એની સામે આવશે બાળ મિત્રો બીજું કાગડો. મથી મથીને તારે શું કૂકડો બનવું છે? પહેલાની સામે ત્રીજું કૂકડો. કૂકડીએ નવા નવા અખતરા ન કરવા. કૂકડો શું બોલે છે? કૂકડીએ નવા નવા અખતરા ન કરવા. ચોથું કૂકડી. ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું. ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું. ચકલી. વાહ મારી દોસ્ત કૂકડી બહેન મહેનત. વાહ મારી દોસ્ત કૂકડી બહેન મહેનત રંગ લાવ્યું. તો શું? આ રીતે પહેલાની સામે ત્રીજું, બીજાની સામે ચોથું, ત્રીજાની સામે પહેલું અને ચોથાની સામે બીજું. વાહ મારી દોસ્ત કૂકડી બહેન મહેનત રંગ લાવ્યું. આ રીતે તમે જોડકા છોડવાના છે બાળ મિત્રો. કૂકડીના પ્રયત્નો પરિણામો. એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું. એકે ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું. એકે ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું. વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ. પહેલાની સામે પહેલું. સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યું. સાંજે આવી
ત્યારે ખૂબ જ ખુશ હતી. બીજાની સામે ત્રીજું, બી ગઈ ને જોર કરીને ઉડી પાસે પડેલા એક પથરા પર ચડી શકી. ત્રીજાની સામે ચોથું, આ રીતે તમારે જોડકા જોડવાના છે બાળમિત્રો. વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો તેટલો જ ભાગ સુધારીને લખો. કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, તો કુકડીને જ્યારે થાક લાગતો બાળમિત્રો ત્યારે વંડી પર રમવા જતી ત્યારે એ શું કરતી? તો અહીંયા આપણે લખવાનું છે, કુકડાને ધારી ધારીને જોયા કરે. કુકડાને ધારી ધારીને જોયા કરે. કુકડી હોશિયાર અને મહેનતુ હતી. આ વિધાન સાચું છે. પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી. પક્ષીઓ નહીં પણ કુકડી, અહીં પક્ષી છે આ ખોટું આવે, એની જગ્યાએ લખવાનું છે કુકડી. તો આ કુકડી લખી અહીંયા તમારે વાક્ય લખવાનું, પણ મેં એટલા માટે નથી લખ્યું બાળમિત્રો કે જગ્યા નાની આપી છે અને વાક્ય મોટું છે, એટલે અહીં આપણે કુકડી લખ્યું. કુકડી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી. કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર છે. કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર, આ વિધાન પણ સાચું છે. બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી નહીં. તો આમાં શું આવે? બિલાડીના બીકે, અહીંયા આવશે બીકે, આ ધક્કાથી નહીં પણ બીકે ઊંચા પથ્થર સુધી ઉડી શકી. તો આ રીતે તમારે લખવાનું છે બાળમિત્રો. જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો. વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયો હોય તેની સામે સાચું કરો. જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો. વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયો હોય તેની સામે સાચું કરો. રૂઢ, રૂઢ એટલે શું થાય? રઢ. રઢ એટલે શું થાય બાળમિત્રો? પેલું છે રઢ. રઢ એટલે હઠ, આગ્રહ અને જીદ. તો અ, મનોજ મામાના ઘરે જવાની રઢ લઈ ને બેઠો. તો આ વિધાન સાચું છે. શું કામ સાચું આવે? કે મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી રઢ લઈને, આમાં રઢનું આવે. શું કામ? ચોકલેટ આપે તો બાળક રાજી થઈ જાય, એટલા માટે અ આવશે. અભિલાષા, ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. અભિલાષા એટલે ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. વિક્રમને નાનપણથી જ આકાશમાં ઉડવાની અભિલાષા હતી. તો આ વિધાન સાચું આવશે. સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી. આ વાક્ય બંધ બેસતું નથી. ત્રીજું, હરખ ગેલું એટલે અતિશય આનંદથી ખેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. પછી આમાં મુમતાજને ગુસ્સો આવતા હરખ ગેલી થઈ ગઈ. કોઈ માણસને ગુસ્સો આવે તો એ હરખ ગેલું થાય નહીં, એટલે અહીંયા આવશે આ વાક્ય. પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખ ગેલી થઈ ગઈ. ચોથું, વંડી. વંડી એટલે શું? ખુલ્લી જમીનની આસપાસ નાની ભીત.
રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે. નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે, તો વંડી કોઈ દી ઊંડી હોય નહીં. એટલે આ વિધાન આવશે, રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે, આમાં આવશે અ. વાહ, આ તો ફરી આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ. આ ગીત છે એ તમારે ગાવાનું છે. પછી પાંચના જૂથમાં બેસો, કુકડીને કલગી ઉગે વાર્તા વારા ફરતી મોટેથી વાંચો. વાર્તા છે એ પાંચના જૂથમાં બેસીને વાંચવાની છે. કુકડીને મળી આવ્યા, હવે પ્રશ્નના જવાબ. તો આમાં અમુક પ્રશ્નના જવાબ છે બાળ મિત્રો, આઈ બુકમાં આપેલા છે. જે આઈ બુકમાં ન હોય એ જવાબ મેં તમને અહીંયા લખાવ્યા છે. તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? કેમ, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? તો અહીં લખવાનું, મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કેમ કે કુકડી નવું નવું શીખવાનો પ્રયત્ન કરતી હતી. કેમ કે મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કેમ કે કુકડી નવું નવું શીખવાનો પ્રયત્ન કરતી. બીજો સવાલ, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી, કેમ? તો લખવાનું, કુકડી બધી કુકડીઓ કરતાં કંઈક નવું કરવા માગતી હતી તે વાત ગમી. કુકડી બધી કુકડીઓ કરતાં કંઈક શું કરવા માગતી? નવું કરવા માગતી હતી તે વાત ગમી. ત્રીજું, કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? તો કે આ જવાબ આપણે આઈ બુકમાં આપેલો છે બાળ મિત્રો. કુકડી મહેનતું છે કે આળસુ, તમને કઈ રીતે ખબર પડી? તો કે એના પ્રયત્ન કરવા ઉપરથી ખબર પડે કે કુકડી મહેનતું છે. વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? તો કે નજીકથી ઝાડ જોયા, પક્ષીઓ જોયા. મોટા થઈને તમારે શું બનવું છે, એ માટે તમારે શું શું કરવું પડશે? તો મોટા થઈને તમારે બાળ મિત્રો જે બનવાનું હોય એ લખવાનું, એ માટે તમારે શું કરવું પડે? તો કે અત્યારથી મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે, તો આપણે સફળ થઈએ. કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો. પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારીને લખો. તો આ પહેલી લીટી હું અહીંયા લખાવું છું, બાકી પાછળ. પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર? પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર? બસ આ એક લીટી, બીજી હું પાછળ નવા વિડીયોમાં લખાવીશ. અસ્તુ, જય શ્રી